ઘણા બધા લોકો આવા હોય છે જેઓ બુદ્ધિશાળી છે સમર્થ છે સક્ષમ છે પરંતુ તેમનું જીવન ગૂંચવણભર્યું ભર્યું હોય છે કારણ કે દરેક પગલું જે તેઓ લે છે તેમાં કોઈક વસ્તુ સાથે તેઓ ઘર્ષણમાં હોય છે કોઈ પણ ગતિશીલ ભાગને આપણે ગોળાકાર બનાવવા માંગીએ છીએ જેથી તે ઓછામાં ઓછા અવરોધ સાથે ગતિમાન થાય દૂર પૂર્વની એશિયાઈ સંસ્કૃતિઓમાં તેઓ એક પ્રબુદ્ધ માટે એન્ચી શબ્દોનો ઉપયોગ કરે છે જેનો અર્થ છે તે એક વર્તુળ છે જે કઈ પણ તે આરોગ્ય છે તે ખર્ચ થઈ જાય છે તે શરીરનો ભાગ બનતું નથી પરંતુ ઉર્જાના એકબીજા પરિમાણમાં ફેરવાઈ જાય છે બંધનો શાબ્દિક અર્થ છે તાળું એટલે કે તમે શરીરમાં અમુક તાળા લગાવો છો જેથી તમારી ઉર્જા એક ચોક્કસ રીતે વર્તે છે આ બંધો કેમ તેઓ તમારી માટે શું કરી શકે છે શું તમે ઓજસ નામનો શબ્દ સાંભળ્યો છે જે એસ ઓજસ ના એટલે કે તમે તમારી આસપાસ ઉર્જાના અભૌતિક પરિમાણની અમુક માત્રા પેદા કરી શકો છો જો તમારી આસપાસ ઓજસ હોય તો આ જગતમાં તમારો માર્ગ તમારું જીવન સુગમ રીતે પસાર થશે

ત્રિકોણ પેડા ચોક્કસપણે ઘણા આકર્ષક લાગશે ખરું ને કેમ ગોળ પૈડા ઓછામાં ઓછા ઘર્ષણ માટે ઓછામાં ઓછા અવરોધ સાથે તે આપણે કોઈ પણ ગતિશીલ ભાગને ગોળ બનાવવા માંગીએ છીએ કારણ કે તે ઓછામાં ઓછા અવરોધ સાથે ફરે છે તેથી આપણે તેનો ઉલ્લેખ દૂર પૂર્વની એશિયાઈ સંસ્કૃતિમાં તેઓ એક પ્રબુદ્ધ વ્યક્તિ માટે એન્ચી શબ્દનો ઉપયોગ કરે છે જેનો અર્થ થાય છે તે એક વર્તુળ છે એટલા માટે નહીં કે તે શરીરથી ગોળ છે પણ એટલે કે તે ઓછામાં ઓછા અવરોધ સાથે જીવે છે સારી રીતે ઊંઝણ કરેલું તમારી પાસે ચલાવવા માટે એક ઉત્તમ વાહન હોઈ શકે છે માત્ર તેનું એન્જિન ઓઇલ કાઢીને તેને ચલાવી જુઓ શું લાગે છે તમને તમારી કાર ક્યાં સુધી ટકશે તમારી જેગુઆર ગાડી એન્જિન ઓઇલ વગર કેટલું ચાલી શકશે કદાચ દસ મિનિટ પંદરમી મિનિટે તે બગડી જશે તો લુબ્રિકેશન આટલું જરૂરી છે કોઈ પણ ગતિશીલ વસ્તુમાં લુબ્રિકેશન આટલું જરૂરી છે તેથી જો તમારે આ જગતમાંથી સરળતાથી પસાર થવું હોય તો સારા લુબ્રિકેશન વગર તમે જોશો કે જીવનના દરેક પગલે ઘર્ષણ થશે અને લુબ્રિકેશનની કમીને કારણે દરેક પગલે જીવન એક પીડા બની રહેશે ઘણા બધા લોકો એવા છે તેઓ બુદ્ધિશાળી છે સમર્થ છે સક્ષમ છે પરંતુ તેમનું જીવન ગૂંચવણભર્યું હોય છે કારણ કે દરેક પગલું જે તેઓ લે છે તેમાં કોઈક વસ્તુ સાથે તેઓ ઘર્ષણમાં હોય છે તેથી જો તમે તમારી આસપાસ અમુક માત્રામાં ઓજસ ઉત્પન્ન કરો તો તમે આ સૃષ્ટિમાંથી ઓછામાં ઓછા ઘર્ષણ સાથે પસાર થઈ શકો જેટલું ઓછું ઘર્ષણ એટલું વધારે કામ તમે કરવા માંગશો ખરું ને હા તમે કુદરતી રીતે ઘણી બધી વસ્તુઓ કરવા માંગશો જો તમને ઘર્ષણની સમસ્યા ન હોય તો પરંતુ જો દરરોજ જ્યારે તમે બહાર નીકળો ત્યારે કંઈક ઘર્ષણ થાય તો કાલે ઉઠીને તમે બહાર જતા ખચકાશો આવું હંમેશા બનતું હોય છે ખરું ને જ્યારે તમે ઓજસનો વિકાસ શરૂ કરો જો તમે ઓજસનો વિકાસ કરવાનો શરૂ કરશો તો એક વસ્તુ એ બનશે કે તમારા શરીરમાંથી જે વધારાનું વજન છે તે પોતાની મેળે ગાયબ થઈ જશે તમે જાણો છો જો તમે યોગ કેન્દ્રમાં આવો તો તમે જોશો કે અમુક લોકો અમુક સમયે અમુક પ્રકારની સાધના અથવા અમુક આંતરિક કામ કરતા હોય છે જ્યારે તેઓ આમ કરે છે ત્યારે અમારે તેમને બિલકુલ અલગ એકાંતમાં રાખવા પડે છે કારણ કે તેમનો ખોરાક જોઈને લોકો ગભરાઈ જાય છે તેઓ એક સામાન્ય વ્યક્તિની સરખામણીમાં દસ ગણો ખોરાક લે છે જાણે ઢગલો નો પરંતુ તેઓનું વજન ઘટતું જાય છે અમે ઉચ્ચ છીએ જેમ કે ઘી દૂધ માખણ છતાં તેઓનું વજન ઘટવાનું ચાલુ રહે છે માત્ર એટલા માટે કારણ કે તેઓ શારીરિક ઉર્જાને બિન શારીરિક ઉર્જાના પરિમાણમાં રૂપાંતરિત કરી રહ્યા છે જે કંઈ પણ તેઓ આરોગ્ય છે તે બળી જાય છે અને શરીરમાં રૂપાંતરિત નથી થતું તે ઉર્જાનું એક અન્ય પરિમાણ બની જાય છે તમારા શરીર નો ઘેરાવ તમે આ ગ્રહ પરથી ઉધાર લીધેલો છે તમે ઉધાર લઈ શકો છો ધરતી માતા ઉછીનું આપવામાં ખૂબ ઉધાર છે જો તમે તેને લઈને ફરી શકો તો તમે ઈચ્છો તેટલું ઉધાર લઈ શકો છો પરંતુ જ્યારે ઉધાર પાછો આપવાનો સમય આવે છે ત્યારે તે એક એક અણુનો હિસાબ લેશે જો તમે કહેશો હું અહીં ખૂબ સમયથી હયાત છું અને મને એક અણુ યાદગીરી માટે રાખી લેવા દો કોઈ સોદો નહીં થાય તે દરેક અણુ પાછો લઈ લેશે એટલે તેને પૃથ્વી પાસેથી ચોરી લેવું ગણાય છે કારણ કે હવે તમે શારીરિકને બિન શારીરિક ઉર્જાના પરિમાણમાં રૂપાંતરિત કરો છો હવે પૃથ્વી તમને રોકી નહીં શકે તમે તેને તમારી જોડે લઈ જઈ શકો છો તેથી આ એક લાંબી મુસાફરી માટેનું કોઈ વસ્તુનું પોટલું છે જે જાણ બહાર છે નહી તો તે પાછું લેશે જો તે શારીરિક સ્વરૂપમાં હશે તો તે તેને પાછું રાખી લેશે અને જો તે બિન શારીરિક સ્વરૂપમાં હશે તો પૃથ્વી તેને જકડી નહીં લે હવે તમે સાંભવી કરો છો જો તમે રોજ કરતા હશો તો તમે ઓજસનો વિકાસ કરશો થોડાક પ્રમાણમાં ઓજસ જે તમે જોશો એકદમ થી બધી વસ્તુઓ તમારી માટે સરળતાથી થશે તે એમ જ ઘટિત થશે જો તમારી પાસે કોઈ ઓજસ નથી તો તમારી પાસે પૂરતી લાયકાત હોવા છતાં ઘર્ષણ થવાના ડરથી તમે પાછા પડશો મને લાગે છે કે આવું આ જગતની એસી ટકા વસ્તી સાથે થાય છે આ બધા પાછા પડે છે હંમેશા એ ડરથી કે મારું શું થશે મારું શું થશે જ્યાં પણ તેઓ જાય છે તેમને આકરા અને ખરાબ અનુભવો થાય છે જો તેઓ થોડા ઘણા ઉત્સાહથી કોઈ વસ્તુ કરવાનો પ્રયાસ કરે છે તો કાલે ઉઠીને થોડું ઘર્ષણ થશે અને તેઓ પાછા પડશે મને લાગે છે કે આવું એસી ટકા વસ્તી સાથે થાય છે પોતાને કંઈક થઈ જવાના ડરના કારણે તેઓ અડધું જ પગલું ભરે છે ક્યારે જીવનમાં પૂરું પગલું નથી ભરતા તેથી ઓજસ કે ઓજસનો વિકાસ પોતાના જીવનને સફળતાથી જીવવામાં અને તમે જે પણ કંઈ કરતા હો તેમાં એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે